करें। विजय दिवसे ये 10 વાગે શંકરદાનજી તૈયાર થઈ અને બગીમાં બેસી અને જ્યાં ગયા શેઠનો બંગલો થોડોક છેટલો રહ્યો ત્યાં શેઠની નનામી સામે મળે છે। શંકરદાનજી કહે ભાઈ આ શું છે બધું? તો કે ફલાણા ફલાણા શેઠ રાતે હાડફેરથી જે ગિરનાર થઈ ગયા હે, તો આજે ત્યાં મારે જવાનું છે ઈ જ તો ભાઈ પોતે। હા, શંકરદાનજીને એટલું દુઃખ થયું, એટલો પસ્તાવો છે પોતાની જાત ઉપર કે આજે 6-6 દિવસથી એક માણસ મને આનંદ વિનંતી કરતો હતો અને ત્યાં હું જઈ ન શક્યો। બહુ દુઃખની વાત છે, પોતે ઘોડાગાડીમાંથી નીચે ઉતર્યા અને શમશાન યાત્રામાં સાથે જાય છે। શમશાન યાત્રામાં આને બરાબર અગ્નિદાહ દે છે અને શંકરદાનજી એ ટાઈમે જેને અમારે સૌરાષ્ટ્રની ભાષામાં મરસિયા કહેવાય એ ગાય છે। માતંગ એટલે હાથી, બગી એટલે કે 4 ઘોડાની ગાડી એને બગી કહેવાય, અને મોટરો એ તો આપણે બેહી છે। કવિનું કહેવાનો મતલબ શું છે કે આ બધું હોય છતાંય એક સમય આ જીવ માટે એવો આવે છે કે એને પગે હાલીને જ જવું પડે। માતંગ બગીયું ને મોટરું ને ક્રોડ્યું હોય કે કાણ, પણ છેલું છેલું છે પરિયાણ, એ પગ પાણું તારે શંકરા। માતંગ બગીયું ને મોટરું ક્રોડ્યું પણ પગ પાડું પગ પાડું પરિયાણ, એ તો છે વાટ વખતે શંકરા। આ મનુષ્ય ગાય કે શ્રીમંતો કેવું કેવું સુખ ભોગવે છે, ઐશ્વર્યથી પૈસાની સગવડતાથી મિલકતથી। ગ્રીષ્મ એટલે કે ઉનાળાની ગરમીમાં જે લોકો અકળાતા હોય, બેસી ન શકતા હોય, એર કન્ડિશનમાં એને આનંદ ન આવતો હોય, એવા સુખી માણસોનું પણ હાલત શું થાય છેવટે? ગ્રીષ્મની ગરમી થકી અને અકળાતા મરીએ એને છાણાની સજે, એ એક દી સુતા જોયા શંકરા। ગ્રીષ્મની ગરમી થકી અકળાતા નરે એને છાણાની સજે, એક સમય એવો હતો કઈ જેના હાથ નીચે કઈ મોટા કમઠાણ હાલતા હતા, ફેક્ટરીઓ મિલો આ બધું, એ પણ વેળા હાલતા કઈક મોટા કમઠાણ, પણ એ નર ના એઠાણ એઠાણ ડરેવાનું, એ શમશાન થયા શંકરા। આખી જિંદગીમાં માથે 1/2 કિલો જેને વજન ઉપાડ્યો ન હોય, 1/2 કિલો વજન ઉપાડીને હાલ્યો ન હોય એની માથે કવિ કહે છે કેટલો વજન આવી જાય છે। ઉંમરમાં છે 1/2 છે માથે ભાર મૂકેલ નહીં, પણ એને એના
आज साणा काष्ट नाशन करा जी। आ बापू ने गादी एनी जात बरोबर आ हरखी गादी नथी आ आ बहु कड़क गादी छे नरम गादी ले आओ सेठियाने बेहवा माटे ई आ एने कठे रे लागे रे आ बराबर नथी गादी तकिया अने गादला ते कठता तेने गादी तकिया ने गादला ते तो कठता तेने पण एने सणा नी सजे ए एक दी सुता जोया शंकरा गादी तकिया ने गाबला मतलब क्या आटला घना मरसिया बोली पोते रोता गया ने बोलता गया यार पछी पोता उतारे आया ज्यां ओनी कोथड़ी उपाड़ी कोथड़ी खोली जोयुं तो 1001 राणी सिक्का नहोता ने विमड़ी स्टेट 500 रुपया आपता था कहीं कविराज आटला पैसा जोशे कहीं ओछा जोशे एम पूछू ई 50 वर्ष पहला बात અને એમાંથી 1000 અને 1 રાણી સિક્કાના નીકળ્યા એનો ભાવ કેટલો મતલબ કહેવાનો પૈસાની કિંમત નથી એનો અંતરનો ભાવ કેટલો પણ છેવટે આ કાંઈ કે કામ આવતું નથી गोपीपति गोलोकपति गोप गोकुलानंद जीवन जशोदानंद के नमो कृष्ण व्रज चंद ए ओ भाभी मारा वाला दे ए वढ़ी Oh,
सगरी नारदी गांडा बुहे थोड़ा नहीं किरपा
માટે અજોડ પ્રેમ, પ્રેમની પરાકાષ્ઠા તેને કહેવાય. સ્નાન કરવા માતાજી બેઠા હતા અને કોઈએ કીધું કે ભગવાન કૃષ્ણ પધાર્યા છે, હાલે આવે છે રસ્તા ઉપર, કપડાં ઉપર એમને બહાર નીકળી ગયું. એનો ભાવ કેટલો વિચાર કર, આપણે રૂબરૂ ક્યાં શરીરમાં ફાટી ગયું કે હવે તો હવે ચાલ્યું આદુ ભાઈ જઈ નાખ્યું. આને ફેમ કહેવાય, પેલા ભગવાન માટે પ્રસાદીને રાખ્યા હતા કે ભગવાન આ સુધી કેળા ભરી થઈ લાગે. એવો એક નિયમ છે શાસ્ત્રોનો, સાધુ હોય સંત હોય કે દેવ મંદિર હોય, ખાલી હાથે કોઈ બી પગે ન લગાય. ખાલી હાથે પગે લાગવાથી નાખના પાપ બંધાય, દેવા દેવાનો સવાલ નથી. કાંઈ પણ આપણે શું દઈ શકીએ, કારણ કે આપણને જેને આપ્યું છે બધું એક વિવેક છે મર્યાદા. એટલે બહુ પરિસ્થિતિ ગરીબ હોવા છતાં જંગલનું ઘાસ જેમ બનતીનું ઘાસ થાય છે એમાંથી તણ નીકળે છે અને બનતી ગયા એ ભેગી કરી અને દળીને એને રોટલો બનાવે અને એ જ ઘાસની ભાજી તાંડવી આવે, એ ઘાસ જ છે ને આ ખોરાકમાં. પરિસ્થિતિ ગરીબ દુર્યોધને મોકલ્યા વધો જ નહીં, તમે કૃષ્ણની જોડી આવવા કામ છે આમંત્રણ આવ્યું. ઓધોજી ગયા ભગવાન પાસે કે દુર્યોધન રાજાએ આપણે ચડાયા છે કે ભલે એમાં શું વાપરો, આમંત્રણ વાળીને જવું જોઈએ. રવાનું ક્યાંથી કીધું ભગવાન, આપણે ઉતરશું ક્યાં, સગડે ઉતરવાનું ક્યાંય સવાલ ક્યાં છે, જેમને આપણને જેને બોલાવે નહીં ઉતરવાનું ને, તો જ્ઞાન મારો મેળવી પડે કે તમે એ રજવાડા મને ફાવે નહીં. મંગલા હાથ હાથ મારું હવેલીમાં મને મગજ મજા ના આવે, કારણ કે હું ઉછરે છું ગામડામાં ને ગાડી કાઢી. મને તો સાવ ગરીબ સ્થિતિનો માણસ હતો, પ્રેમ હાથે જો હોય તો ત્યાં મોજ આવે. એવું કોઈ છે કે વિદુર છે ને, વિદુર ત્યાં પણ કે વાહણો ફરજ ઘરમાં કાંઈ નહીં, પછી આપણે જઈ ગયા કે આપણે ભાવ ભાઈ. એટલે કે હું તો ઉતરીશ ત્યાં ભગવાન હોદો બી રીતે, માટે ચાલો આપણે વિદુર ત્યાં જ જવું. ચાલો મેં વિદુર Thank you.
छोटरा माटी ने